गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप शीखीशू द सीम्पल फ्यूचर टेन्स एटले के सादो भविष्यकाळ। सौथी पहला आप जोई लीए एनी व्याख्या कि आप सादो भविष्यकाळ नो उपयोग क्यारे करवो। हवे पछी थनार क्रियानो निर्देश करे ते भविष्यकाळनी वात थई। मतलब कि विद्यार्थी मित्रों, तमे जे क्रिया करवाना होय भविष्यमां त्यारे आपणे उपयोग करीशुं भविष्यकाळनो। अहींया एक्जाम्पल आप्युं छे, एक आई विल सींग अ सॉन्ग, हूँ गीत गाईश। आ क्रिया तमे भविष्यमां करवाना छो, अत्यारे करी नथी रह्या का तो करी नथी चूक्या, तमे आ क्रिया करवाना छो, तमे गीत गावाना छो। एज रीते दे विल गो टू राजकोट टुमोरो, તેઓ આવતીકાલે રાજકોટ જશે। આ ક્રિયા તેઓ કરવાના છે, કરી નથી ચૂક્યા। તો વિદ્યાર્થી મિત્રો, જે ક્રિયા તમે કરવાના છો ભવિષ્યમાં, એના માટે આપણે વાપરીશું ભવિષ્યકાળ। હવે ભવિષ્યકાળમાં સહાયકારક ક્રિયાપદ હોય છે વિલ અને શેલ। વિદ્યાર્થી મિત્રો, આજકાલ સામાન્ય રીતે ત્રણેય પુરુષના એકવચન અને બહુવચન સાથે વિલનો ઉપયોગ પ્રચલિત છે। વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે વિલ અને શેલ બેઉનો ઉપયોગ કરતા હતા ભવિષ્યકાળમાં, પણ હવેના સમયમાં ફક્ત આપણે વિલનો જ ઉપયોગ કરવાનો છે। અને અહીંયા એક નોંધ આપી છે મેં, પ્રશ્નાર્થ વાક્યમાં પહેલા પુરુષ સાથે શેલ જ મૂકવામાં આવે છે। ફક્ત અને ફક્ત પ્રશ્નાર્થ વાક્ય હોય એમાં પણ જો તમારો કર્તા એટલે કે સબ્જેક્ટ આઈ અને વી હોય તો જ આપણે શેલનો ઉપયોગ કરીશું। એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે મેં, એક્ઝામ્પલ આઈ વિલ ગો ટુ સુરત નેક્સ્ટ મંડે। આ છે હકાર વાક્ય, હું આવતા સોમવારે સુરત જઈશ। હવે અહીંયા આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યો છે, તેમાં વિલનું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? શેલ, શેલ આઈ ગો ટુ સુરત નેક્સ્ટ મંથ, શું હું સુરત જાઉં આવતા સોમવારે? એ રીતે જ્યારે પ્રશ્નાર્થ વાક્ય હોય અને તમારો કર્તા આઈ કાં તો વી હોય, આઈ કાં તો વી એટલે કે પહેલો પુરુષ એકવચન કાં તો બહુવચન હોય, ત્યારે આપણે પ્રશ્નાર્થ વાક્યમાં શેલનો ઉપયોગ કરીશું। વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈ લઈએ વાક્ય રચના કયા પ્રકારની હોય સાદા ભવિષ્યકાળમાં। સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કે હી, શી, ઇટ, આઈ, વી, યુ અને ધે। ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે ઉપયોગ કરીશું વિલનું। ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે વી વન, ત્યારબાદ તમારું કર્મ એટલે કે ઓબ્જેક્ટ। આ વાક્ય રચના છે હકાર વાક્ય માટેની। ત્યારબાદ નકાર વાક્ય માટે સૌથી પહેલાં સબ્જેક્ટ, વિલ, નોટ, વી વન અને ઓબ્જેક્ટ, વી વન એટલે કે ક્રિયાનું મૂળરૂપ। ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય માટે આપણે વિલ કાં તો શેલ, ત્યારબાદ સબ્જેક્ટ, વી વન, ઓબ્જેક્ટ અને પ્રશ્નાર્થ ચિહ્ન। મિત્રો, શેલ ક્યારે ઉપયોગ કરશું આપણે? જ્યારે તમારો કર્તા આઈ કાં તો વી હોય ત્યારે જ। ત્યારબાદ નકાર પ્રશ્નાર્થ વાક્ય માટે વિલ, શેલ, સબ્જેક્ટ, નોટ, વી વન, ઓબ્જેક્ટ અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન। આ હતી વાક્યરચના સાદા ભવિષ્યકાળની। હવે અહીંયા એક મેં ઉદાહરણ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, વિવેક વિલ ડ્રો અ પિક્ચર ટુમોરો। વિવેક એટલે કે આપણો સબ્જેક્ટ, ત્યારબાદ આપણે ટુ બીનું રૂપ વિલનો ઉપયોગ કર્યો છે, ત્યારબાદ ડ્રો એટલે કે વી વન, પછી અ પિક્ચર ટુમોરો એટલે કે તમારું ઓબ્જેક્ટ ચલાવે છે વિદ્યાર્થી મિત્રો, આપણે વી વનનો ઉપયોગ કરીશું। હવે આ જ વાક્યને આપણે ફેરવીશું નકાર વાક્યમાં, તો વાક્યરચના પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ પ્લસ વિલ પ્લસ નોટ, વી વન એટલે કે ડ્રો, ત્યારબાદ ઓબ્જેક્ટ અ પિક્ચર ટુમોરો। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ત્યારબાદ પ્રશ્નાર્થ વાક્ય જોઈ લઈએ આપણે, સૌથી પહેલાં આવશે વિલ કાં તો શેલ, અહીંયા આપણે ઉપયોગ કર્યો છે વિલનો, કારણ કે આપણો સબ્જેક્ટ શું છે? વિવેક, વિવેક એટલે કે હી, તો આપણે હી, શી, ઇટ, યુ અને ધે સાથે ઉપયોગ કરીશું વિલનો। તો વિલ વિવેક ડ્રો અ પિક્ચર ટુમોરો, અને નકાર પ્રશ્નાર્થ વાક્ય માટે વિલ વિવેક નોટ ડ્રો
અ પિક્ચર ટુમોરો. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે બીજું ઉદાહરણ જોઈ લઈએ. એક આઈ વિલ ગો ટુ સુરત, આ છે હકાર વાક્ય, હું સુરત જઈશ. ત્યારબાદ આ વાક્યને આપણે નકાર વાક્યમાં ફેરવીશું. આઈ વિલ નોટ ગો ટુ સુરત, આ થયો નકાર વાક્ય. હવે આ જ વાક્યને આપણે પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવીશું. તો સૌથી પહેલાં શું આવશે? શેલ. કારણ કે આપણો સબ્જેક્ટ શું છે વિદ્યાર્થી મિત્રો? આઈ. આપણે જોઈ ચૂક્યા છે કે આઈ અને વી સાથે જો પ્રશ્નાર્થ વાક્ય બનાવવો હોય તો આપણે ઉપયોગ કરીશું શેલનો. તો શેલ આઈ ગો ટુ સુરત, આ થયો પ્રશ્નાર્થ વાક્ય. એ જ રીતે નકાર પ્રશ્નાર્થ વાક્ય માટે શેલ આઈ નોટ ગો ટુ સુરત પ્રશ્નાર્થ ચિહ્ન. આ રીતે સાદા ભવિષ્યકાળના બધા વાક્યો બને છે વિદ્યાર્થી મિત્રો. ચલો તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અમે ખાલી જગ્યા લખીએ છીએ, તમારે એનો જવાબ આપવાનો રહેશે. પહેલો પ્રશ્ન છે, આઈ ખાલી જગ્યા ટુ માય નેટિવ વિલેજ નેક્સ્ટ વીક. તો કૌંસમાં સબ્જેક્ટ પછી શું આવશે? સૌથી પહેલાં ભવિષ્યકાળમાં વિલ, અને તમને ક્રિયા કઈ આપી છે? ગો, એટલે જવાની ક્રિયા. એટલે ગોનું ગો જ રહેશે કારણ કે આપણે વી વનનો ઉપયોગ કરીએ છીએ. તો આઈ વિલ ગો ટુ માય નેટિવ વિલેજ નેક્સ્ટ વીક. વીક, આ હું મારા ગામડે આવતા અઠવાડિયે જઈશ. એ જ રીતે બીજો વાક્ય, ગીતા ખાલી જગ્યા અ સોંગ, કૌંસમાં છે સિંગ. તો ગીતા સૌથી પહેલાં વિલ, સહાયકારક ક્રિયાપદ, પછી સિંગનું સિંગ જ રહેશે કારણ કે વી વનનું આપણે વી વન જ ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ ખાલી જગ્યા યુ ખાલી જગ્યા યોર રૂમ, છેલ્લે છે પ્રશ્નાર્થ ચિહ્ન. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નાર્થ વાક્ય છે. તો પ્રશ્નાર્થ વાક્ય છે તો આપણે પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના જોવી પડશે. સૌથી પહેલાં શું આવશે? વિલ કાં તો શેલ, બરાબર? પ્રશ્નાર્થ વાક્યમાં તો યુ સાથે શાનો ઉપયોગ કરશું આપણે? વિલનો. તો આવી ગયું વિલ સબ્જેક્ટ, ત્યારબાદ ક્રિયા. ક્રિયા કઈ છે? ક્લીન, સાફ કરવાની. તો વિલ યુ ક્લીન યોર રૂમ, પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદ બ્લેન્ક યુ નોટ બ્લેન્ક ધીસ પ્રોબ્લમ, પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ વાક્ય કયું છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્નાર્થ વાક્ય તો છે, સાથે સાથે નકાર પ્રશ્નાર્થ વાક્ય છે. સૌથી પહેલાં શું આવશે? વિલ, ત્યારબાદ આવશે કૌંસમાં જે છે સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ. ત્યારબાદ ધ કેટ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા બ્રેડ, કૌંસમાં છે ઈટ એટલે કે ખાવું. આ વાક્ય કયો છે? પ્રશ્નાર્થ વાક્ય છે? ના, નથી. હકાર વાક્ય છે? ના, નથી, કારણ કે અહીંયા નોટનો ઉપયોગ કર્યો છે. તો આ નકાર વાક્ય છે. તો સબ્જેક્ટ, ત્યારબાદ વિલ નોટ ઈટ, આ રીતે થશે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એની પછી અહીંયા મેં એક વાક્ય લખ્યો છે, ગ્રાન્ડ મધર ખાલી જગ્યા અસ અ સ્ટોરી. અહીંયા શું આવશે વિદ્યાર્થી મિત્રો? હકાર વાક્ય છે તો વિલ ટેલ, કૌંસમાં ટેલ. તો ગ્રાન્ડ મધર એટલે કે દાદી આપણે સૌને એક વાર્તા કહેશે. ત્યારબાદ આપણે આ જ વાક્યને નકાર વાક્યમાં ફેરવીશું. તો સૌથી પહેલાં શું આવશે વિદ્યાર્થી મિત્રો? સબ્જેક્ટ એટલે કે ગ્રાન્ડ મધર, પછી વિલ નોટ ટેલ અસ અ સ્ટોરી, આ થયો નકાર વાક્ય. પછી આપણે આ જ વાક્યને ફેરવીશું પ્રશ્નાર્થ વાક્યમાં. તો વિલ ગ્રાન્ડ મધર, પછી ક્રિયા ટેલ અસ અ સ્ટોરી, આ થયો પ્રશ્નાર્થ વાક્ય. ત્યારબાદ નકાર પ્રશ્નાર્થ વાક્ય, વિલ ગ્રાન્ડ મધર નોટ ટેલ અસ અ સ્ટોરી, આ થયો નકાર પ્રશ્નાર્થ વાક્ય. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવે છે? તો આ રીતે અહીંયા પૂર્ણ થાય છે સાદો ભવિષ્યકાળ. તો તમે ઘરે છો અત્યારે તો પ્રેક્ટિસ કરજો વાક્ય જાતે બનાવવાની, એને ફેરવવાની નકાર વાક્યમાં પ્રશ્નાર્થ વાક્યમાં. તો તમને સારી રીતે સમજ પડશે. ઓકે, તો અહીંયા સ્ટોપ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે ગ્રામરનું આગળના જે પણ પાઠ હશે એના વિષય સ્ટડી કરશું.